વીજ વાયર પડવાના કિસ્સા ચિંતાજનક વધી રહ્યા છે, જેમાં જગતના તાત મોઢે આવેલા ઝૂંટવાઈ રહ્યો છે. ત્યારે આજે તાલુકાના રણજીતગઢ ગામે વીજ વાયર પડતા તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે બળીને ખાક થઈ જતા ખેડૂતને 5 લાખની નુકસાની ભોગવવી પડશે. ત્યારે હાલ તો ખેડૂતના મોંમાં આવેલો કોડિયો ઝૂંટવાઈ જતા રાતા પાણીએ રડી રહ્યા છે. હળવદ તાલુકાના રણજીતગઢ ગામે વીજ વાયર પડતા 25 વીઘાના ઘઉંમાં 23 વીઘાના પાક સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો, જેમાં રણજીતગઢ ગામે રહેતા ખેડૂત ચૌહાણ કાળુભાઈ મોહનભાઈની વાડીમાં જ વીજ વાયર તૂટી પડતા આગ લાગતા ઘઉંનો પાક સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો. હળવદ પંથકમાં અવારનવાર વીજ વાયર પડવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેમાં PGVCL ની બેદરકારીના હિસાબે અગાઉ પણ સુંદરી ભવાની ગામે પણ વીજ વાયર પડતા 6 વીઘાના ઘઉં સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા, જેમાં ખેડૂતને 3 લાખની નુકસાન થયું હતું. ત્યારે હળવદ પંથકમાં ખેડૂતોનો પાક બળીને ખાક થઈ જતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.